નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 21 એપ્રિલ 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 21 એપ્રિલ 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. સંયુક્ત રાષ્ટ્ર ચીની ભાષા દિવસ કઈ તારીખે ઉજવાય છે? તો આ દિવસ ઉજવવામાં આવે છે 20 એપ્રિલના રોજ. પ્રથમ ચીની ભાષા દિવસ વર્ષ 2010માં 12 નવેમ્બરે ઉજવાયો હતો અને વર્ષ 2011થી આ દિવસ 20 એપ્રિલે ઉજવાય છે. ચીનની વાત કરીએ તો તેનું પાટનગર બેઇજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચલણ છે રનમિંબી. પ્રશ્ન 2. હાલમાં જ રેટિંગ એજન્સી ફિચ સોલ્યુશને વર્ષ 2020-21માં ભારતના આર્થિક વિકાસ દરનું અનુમાન 4.6% ઘટાડીને કેટલું કર્યું? તો તે અનુમાન કર્યું છે 1.8%. ફિચ રેટિંગ્સની સ્થાપના 1914માં મુખ્યમથક ન્યુયોર્કમાં સીઈઓ પોલ ટેલર અને સ્થાપક છે જ્હોન નોલ્સ ફિચ. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 3. ત્રિશુરપુરમ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો આ ઉત્સવ ઉજવવામાં આવે છે કેરળ રાજ્યમાં. કેરળ રાજધાની તિરુવનંતપુરમ, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન, રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન, વિધાનસભાની બેઠકો 140, લોકસભાની બેઠકો 20, રાજ્યસભાની બેઠકો 9 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 4. હાલમાં જ કયા રાજ્યે અધ્યાદેશના માધ્યમથી સ્ટેટ ઇલેક્શન કમિશનરના કાર્યકાળમાં ઘટાડો કર્યો? તો તે રાજ્ય છે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ રાજધાની હૈદરાબાદ, મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી, રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન, વિધાનસભાની બેઠકો 175, લોકસભાની બેઠકો 25, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 5. હાલમાં જ કઈ બેંકે સાર્વજનિક સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સને પ્રોત્સાહન આપવા માટે #HDFC બેંક સેફ્ટી ગ્રીડ અભિયાન શરૂ કર્યું? તો તે બેંક છે HDFC બેંક. HDFCનું પૂરું નામ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન. સ્થાપના 1994માં, મુખ્યમથક મુંબઈમાં, સીઈઓ આદિત્ય પુરી. પ્રશ્ન 6. હાલમાં જ ફેસબુકે કયા દેશમાં થર્ડ પાર્ટી ફેક્ટ ચેકિંગ સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી? તો તે બાંગ્લાદેશમાં. બાંગ્લાદેશ પાટનગર ઢાકા, રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ, પ્રધાનમંત્રી શેખ હસીના અને ચલણ છે બાંગ્લાદેશી ટકા. પ્રશ્ન 7. હાલમાં જ કોણે સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવા માટે પ્રોત્સાહિત કરવા માટે ટીમ માસ્ક ફોર્સ નામનો એક વિડીયો લોન્ચ કર્યો? તો તે વિડીયો લોન્ચ કર્યો છે BCCIએ. BCCIનું પૂરું નામ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. સ્થાપના થઈ હતી 1928માં, મુખ્યમથક મુંબઈમાં છે અને અધ્યક્ષ છે સૌરવ ગાંગુલી. પ્રશ્ન 8. હાલમાં જ કયા રાજ્યે લોકડાઉન 7 મે સુધી વધારવાની જાહેરાત કરી? તો તે રાજ્ય છે તેલંગાણા. તેલંગાણા રાજધાની હૈદરાબાદ, મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજન, વિધાનસભાની બેઠકો 119, લોકસભાની બેઠકો 17, રાજ્યસભાની બેઠકો 7,
અને સ્થાપના વર્ષ છે 2 જૂન 2014. પ્રશ્ન 9. હાલમાં જીઓટેક કોમ્યુનિટી કિચનવાળું પ્રથમ રાજ્ય ક્યુ બન્યું? તો તે રાજ્ય છે ઉત્તરપ્રદેશ. ઉત્તરપ્રદેશ, રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 10. હાલમાં જ કયા રાજ્યએ અક્રામા સક્રામા સ્કીમ હેઠળ રાજ્યના અનધિકૃત મકાનોને નિયમિત કરવાની જાહેરાત કરી? તો તે છે કર્ણાટક રાજ્ય. કર્ણાટક, રાજધાની બેંગલુરુ, મુખ્યમંત્રી BS યેદિયુરપ્પા, રાજ્યપાલ વજુભાઈ વાળા, વિધાનસભાની બેઠકો 224, લોકસભાની બેઠકો 28, રાજ્યસભાની બેઠકો 12 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 11. હાલમાં જ કોણે covidfyi.in નામની વેબસાઇટ બનાવી? તો તે બનાવી છે IIM કોઝીકોડ. કેરળ, રાજધાની તિરુવનંતપુરમ, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન, રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન, વિધાનસભાની બેઠકો 140, લોકસભાની બેઠકો 20, રાજ્યસભાની બેઠકો 9 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 12. હાલમાં જ કઈ પેમેન્ટ બેંકે માસ્ટર કાર્ડ સાથે સમજૂતી કરી? તો તે બેંક છે પેટીએમ પેમેન્ટ બેંક. આ બેંકની સ્થાપના 2010માં, પેટીએમની સ્થાપના 2010માં, સ્થાપક છે વિજયશેખર શર્મા, મુખ્યમથક નોઈડામાં. પ્રશ્ન 13. હાલમાં જ નાસા દ્વારા શોધવામાં આવેલા પૃથ્વીના આકારના એક્સપ્લોનેટનું નામ શું રાખવામાં આવ્યું? તો નામ રાખવામાં આવ્યું છે કેપ્લર 1649C. નાસા, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, સ્થાપના 1958માં, મુખ્યમથક વોશિંગ્ટન DCમાં, અધ્યક્ષ છે જીમ બ્રિડેનસ્ટાઈન. પ્રશ્ન 14. હાલમાં જ કોણે COVID-19ના દર્દીઓ માટે એર ઇવેક્યુએશન પોડ તૈયાર કર્યું? તો તે તૈયાર કર્યું છે ભારતીય નૌસેનાએ. પ્રશ્ન 15. હાલમાં જ જીન બીચનું અવસાન થયું તે કોણ હતા? તો તેઓ એક ફિલ્મ નિર્માતા હતા જેમનું હાલમાં જ અવસાન થયું છે. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.